ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે છે 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ગુચડામાં પસાર થવાને કારણે તેની નજીક મૂકેલા બીજા ગુચડામાં 0.05 વેબરનું ચુંબકીય ફ્લક્સ સંકલિત થાય છે, તો આ તંત્રનું અન્યો પ્રેરકત્વ કેટલું થશે? તો પેલી વાત તો એ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા તમારી પાસે બે ગુચડા છે, એકની અંદર પ્રવાહ પસાર કરો, એની ઇફેક્ટ ક્યાં આવે છે? બીજામાં. એટલા માટે શબ્દ યુઝ થયેલો છે અન્યો પ્રેરકત્વ. હવે તમને એનું સમીકરણ ખબર જ હશે કે જે અન્યો પ્રેરકત્વ છે એને આપણે m વડે દર્શાવતા હોઈએ, તો m બરાબર વિદ્યાર્થી મિત્રો થશે 5 / i. જો અહીંયા બે રીતે તમે કન્સિડર કરી શકો. માનો કે બીજાની અંદર ફ્લક્સ ચેન્જ થાય છે તો પ્રવાહ કેમાં હશે? પહેલામાં જ હશે. પેલાની અંદર ફ્લક્સ ચેન્જ થાય છે તો પ્રવાહ કેમાં હશે? બીજામાં જ હશે. તો અહીંયા તમે જો ફ્લક્સની અંદર કેટલો ચેન્જ થાય છે? 0.05 વેબર જેટલો, અને પ્રવાહ કેટલો આપેલો છે? તો કે 10 એમ્પિયર જેટલો. તો આનો તમને આન્સર મળશે 0.005. આવું થશે ને બરાબર? આને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં ફેરવીએ એક આંકડા પછી પોઈન્ટમાં, તો 5 ગુણાકારમાં કિંમત વધશે તો ઘાત ઘટશે, કેટલી? -3 થશે. તો આ જગ્યાએ તમને એમ મળી જશે બરાબર. તમે આનો જે એક એકમ છે કહી શકો વેબર પર એમ્પિયર, એ વેબર પર એમ્પિયર ને તમે હેનરી પણ કહી શકો. તો એમ બરાબર તમે ઓપ્શન જોશો ને તો તમને ડાયરેક્ટલી આવો આન્સર નહીં મળે, પણ જુઓ આ 10 - 3 અને એ જ ભેગા થઈને શું બનાવશે? મિલી હેનરી. તો 5 મિલી હેનરી આનો આન્સર આવશે. ઓપ્શન નંબર ડી ઇઝ ધી કરેક્ટ આન્સર.